नमस्कार विद्यार्थी मित्रों, वेद डिजिटल एज्युकेशन में आपनो हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आज आपणे गाला असाइनमेंट 2023 धोरण 10 विषय गुजराती जेमनु पेपर 2 अने एनो विभाग ए नु संपूर्ण अने सचोट सोल्यूशन आ वीडियो में जोशो। एटले मित्रों, वीडियो ने अंत सुधी निहाळजो जेथी करीने तमने बोर्ड नी परीक्षा नी अंदर खूब ज उपयोगी साबित थाय, तेमज तमने आमाथी पण सारामां सारुं पूछाय तो सारा मार्क्स पण आवे। तो विभाग एनी अंदर पेलो छे प्रश्न, नीचेना जोड़का योग्य रीते जोड़ीने फरीथी लखो, जे चार गुणमां आपणे पूछाय छे। अने पेलो विभाग मित्रों गद्य विभाग छे, बीजो छे पद्य छे, त्रीजो व्याकरण, अने चौथो विभाग एटले के सेक्शन डी जे लेखन विभाग छे। तो बधाने आपणे चर्चा हमणां करीए। गद्यकृति अने सामे छे कर्ता, भूली गया पछी, छत्री, डांगवनो अने अने गतिमभंग। तो एमना करता एमना लेखक कोण छे? तो जोईए मित्रों, भूली गया पछी जेमना लेखक छे रघुवीर चौधरी, छत्री छत्री पाठना लेखक छे रतिलाल बोरीसागर, डांगवनो अने तो एमना लेखक छे महेंद्र सिंह परमार, गतिभंग जेमना लेखक छे मोहनलाल पटेल। त्यार पछी छे नीचेना प्रश्नोना एक वाक्यमां उत्तर लखो। मित्रों, पेना चेनल में नवा हो तो चेनल सब्सक्राइब करी अने वीडियो ने अंत सुधी निहाळशो। पेलू, नीना बहने तेमना पति संजय पासे भेट में शू मांग्यू? जो मार्च 2020 में पण पूछाणो छे अने ऑगस्ट 2020 में पण पूछाणो छे, जयरे 2021 मार्च में तो बोर्डे परीक्षा लीधेली नथी। तो नीना बहने तेमना पति संजय पासे भेट में अंकितनु शैशव, शैशव एटले बाळपण मांग्यू। श्रीमद ने क्यूँ दृश्य जोईने जाति स्मरण जाग्यू हतु? तो अमीचंद काकाना सबने मसाण में बढ़तु जोईने श्रीमद ने जाति स्मरण जाग्यू हतु। मित्रों, घणा बधा विद्यार्थी मित्रोनी एवी अमने कमेंट होय छे कि सर, आ गाला असाइनमेंटना तमाम विषयनुं संपूर्ण पेपरनुं सोल्यूशन एटले के बधा ज विभागना पेपरनुं संपूर्ण सोल्यूशननी पीडीएफ मळी जशे? तो हा मित्रों, ए पीडीएफ तमने मळी जशे। क्यांथी मळशे? तो नीचे डिस्क्रिप्शनमां एप्लिकेशननी लिंक आपेली छे, तो त्यां जईने तमे एप्लिकेशन डाउनलोड करो अथवा गूगल प्ले स्टोर उपर जई, ज्यांथी तमे एप्लिकेशन डाउनलोड करता होय त्यां जईने वेद डिजिटल एज्युकेशन लखशो एटले एप्लिकेशन खुलशे। त्यां पहेलुं तमने सब કેટેગરીમાં સ્ટાન્ડર્ડ 10 દેખાશે, જેમાં તમને ગાલા એસાઇનમેન્ટના તમામ વિષયના પેપર સોલ્યુશન છે। આ સિવાય વિજ્ઞાનનું અને સામાજિક વિજ્ઞાનનું સ્ટડી મટીરિયલ્સ છે, ધોરણ 12ના પણ તમામ વિષયના એટલે કે ધોરણ 12ની અંદર ગાલા એસાઇનમેન્ટના કોમર્સ આર્ટ્સના પણ સ્ટડી મટીરિયલ્સ છે। બીજી વાત મિત્રો, તમે ધોરણ 10ના વિદ્યાર્થીને હજી પણ કોઈ વિષયમાં ડાઉટ હોય તો એ વિષયના વિડીયો ચેનલના પ્લેલિસ્ટમાં કે શાળા મિત્ર નામની એપ્લિકેશનમાં જઈને જોઈ શકશો। વિજ્ઞાન, ગણિત, અંગ્રેજી છે, ગુજરાતી છે, સામાજિક વિજ્ઞાન છે, સંસ્કૃત છે, આ બધાના વિડીયો પ્લેલિસ્ટ કે શાળા મિત્રમાં છે, બરાબર। અને હા, ધોરણ 3-12 સુધીના છે એટલે તમારા ભાઈ બહેન, સગા સંબંધી મિત્રોને, ક્લાસના વિદ્યાર્થી મિત્રોને જાણ કરી શકશો। તો વધીએ આગળ પ્રશ્ન 3। નીચેના પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો। તો પેલું, રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક શા માટે મક્કમ રહ્યા? તો કે છે જવાબીનો, રાજકોટ છત્રી લેવા જવામાં ખાસ્સો ખર્ચો થાય તેમ હતો, સૌના મતે આટલા પૈસા ખર્ચીને ત્યાં જવું એ વ્યવહારુ નહીં પણ મૂર્ખામી ભર્યું હતું, તેમ છતાં રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા, કારણ કે તેમના મતે એટલે કે લેખકના મતે એ પૈસાનો પ્રશ્ન નહોતો, પરંતુ બીજાની છત્રી પરત કરવાની એ સજ્જનની ભાવના અને પ્રમાણિકતાની કદર કરવી જોઈએ એવો તેમનો દૃઢ મત હતો, એટલા માટે મક્કમ રહ્યા। લેખક માટે જીવલાએ જમવાની શી વ્યવસ્થા કરી? તો લેખક શાહુકારનો દીકરો છે, જીવલાને ખબર છે કે એને શીરો ખૂબ ભાવે છે, જીવલાએ શીરો બનાવવા એના દીકરા ગોવિંદને મોકલીને ક્યાંકથી ગાયનું 5 સેર ઘી મંગાવ્યું, મોટી દીકરી પાસે ચોખા દળાવ્યા, થોડોક ગોળ કાઢીને આપ્યો, 3 પથ્થર મૂકી ચૂલો બનાવ્યો, પછી કાંસાના તાંસળામાં લાકડાના તવેથાથી લેખક પાસે શીરો બનાવડાવ્યો એટલે એ વ્યવસ્થા કરી।
ત્રીજો પ્રશ્ન, લેખક અને તેમની ટુકડીએ હિમ નદી ઓળંગવા માટે શું કર્યું, જે માર્ચ 2020માં પૂછાયેલો છે. તો કે છે, લેખક અને તેમની ટુકડીએ હિમ નદી ઓળંગવા માટે સૌ પ્રથમ દોરડાની સાંકળ બનાવી, પછી એ દોરડાની સાંકળ સાથે સૌ એકબીજા સાથે સંકળાઈને અનેક હિમ નદીઓ ઓળંગવા લાગ્યા. એના અથવામાં છે ત્રીજા અથવામાં ત્રીજો લખી શકાશે, ઢેલ ઘોડીનું વર્ણન કરો. તો ઢેલ ઘોડી અસલ ઓલાદની જાતવાન વછેરી હતી. તે રૂપાળી હતી. તેના ચારેય પગને કપાળ ધોળેલા હતા. તેના કાનની ટીસ્યુ બેવડ વળી જતી હતી. વછેરી જ્યારે ચમકતી ચાલે ગામ સોંસરવી નીકળતી ત્યારે ગામના લોકો ફાટી આંખે વિસ્મયથી જોતા રહેતા. ત્યાર પછી નીચેના પ્રશ્નોના 8-10 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો. 8 ગુણ. પહેલું, છત્રી ન ખોવાય એ માટે લેખકને કેવી કેવી સલાહો મળી હતી? તો છત્રી ન ખોવાય એ માટે લેખકને આ સલાહો મળી હતી. પહેલું, લેખકે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખવી, એ દોરી સાથે છત્રીને બાંધી દેવી, છત્રી ખુલી શકે એટલી મોટી દોરી રાખવી, વરસાદમાં ભીની થયેલી છત્રીથી શર્ટ ભીનું ન થાય એ માટે ઉપરના ભાગને ઓછાળ વીંટી રાખવો. બીજી હું સલાહ આપી, લેખકે છત્રી સાચવવા પોતાની સાથે ફરે એવો પગારદાર માણસ રાખો. કેટલાક લોકો બહાર જવાનું હોય તેટલા વખત પૂરતો ડ્રાઈવર રાખે છે, તેમ તેઓ આવો 2-3 કલાક પૂરતો પગારદાર માણસ રાખી શકે. ત્રીજા શું સલાહ આપી, તેમણે ચાતુર્માસ એટલે કે ચોમાસાના 4 મહિના દરમિયાન ઘરે જ રહેવું, એકટાણા કરવા અને પ્રભુ ભજન કર્યા કરવું. આથી છત્રી ખરીદવી જ ન પડે એટલે છત્રી ખોવાવાનો પ્રશ્ન જ ન રહે. ચોથાએ શું કીધું, તેમણે છત્રી ઉપર પોતાનું નામ સરનામું લખાવવું જેથી કોઈને જડે તો પોસ્ટકાર્ડ લખીને તેમને જાણ કરી શકે. બીજો પ્રશ્ન છે, ભૂલી ગયા પછી એકાંકીનું રહસ્ય જણાવો. તો ભૂલી ગયા પછી એકાંકીમાં મનીષા અને નરેનના સંબંધ વિચ્છેદ અને ફરી સંબંધ બંધાવવાની ઘટના છે. મનીષા અને નરેન વચ્ચે પ્રેમ સંબંધ છે, પણ તેના પિતા તેમની દીકરીની ક્ષમતા જાણતા ન હોવાથી મનીષા અને નરેનના લગ્નની વિરુદ્ધ હતા. નાની ગરોળીથી ડરતી મનીષા ગરોળીને પકડી લાવે તો તેના લગ્નની હા પાડી દઉં એમ કહીને પિતાએ લગ્નની વાત ટાળી હતી. એ પછી તેઓ આ વાત ભૂલી ગયા, પણ એને કારણે બંને વચ્ચેના સંબંધમાં વિચ્છેદ સર્જાયો. એ પછી એકાંકીમાં એક પછી એક ઘટનાઓ બનતી જાય છે. એમાં મહત્વની ઘટના આબુ પર પર્વતારોહણની હતી. મનીષા પોતાના સૌ મિત્રો સાથે પર્વતારોહણ કરવા ગઈ. એ દરમિયાન મનીષાએ એક સુરતી કુટુંબને રીછના પંજામાંથી બહાદુરીથી ઉગાર્યું હતું. આ જોઈ સૌ અવાક થઈ ગયા. એ સમયે બનેલી આ બાહ્ય ઘટના તથા મનીષા અને નરેન બંનેના અંતરમાં વહેતા પ્રેમ પ્રવાહને રજૂ કરતા સંવાદોની ગૂંથણી સંબંધોનો થયેલો અકારણ વિચ્છેદ અને ફરી સંબંધ બંધાવવાની ઘટનાની દિશા આપે છે. એકાંકીના અંતે મનીષાના આ પરાક્રમની જાણ થતાં તેના પિતા ગર્વ અનુભવે છે અને તેઓ બંનેના લગ્ન કરાવી દેવાની સંમતિ આપે છે. એટલું જ નહીં, બંનેને આશીર્વાદ આપે છે કે તમારા ભવિષ્યમાં પ્રેમ શૌર્ય અંકિત ધ્વજ ફરકાવો. પિતા તો લગ્નની ના પાડીને આ વાત ભૂલી ગયા હતા, પણ પછી અચાનક બનેલી ઘટનાએ તેમને નવેસરથી વિચારતા કરી મૂક્યા. અંતે પિતાની સંમતિથી સાચા પ્રેમનો વિજય થયો. આ છે એકાંકીનું ચમત્કૃતિપૂર્ણ રહસ્ય. એના અથવામાં મિત્રો બીજો સવાલ છે, હિમાલયમાં એક સાહસ પાઠને આધારે હિમાલયની સાહસ યાત્રાનું વર્ણન કરો, જે 2020માં પૂછાયેલો હતો. તો જવાહરલાલ નેહરુએ તેમના એક પિતરાય ભાઈ, એક નાનકડી ટુકડી, ભાર ઊંચકવા માટે મજૂરો તથા એક ભૂમિયા સાથે હિમાલયની યાત્રા કરવાનું સાહસ ખેડ્યું. અફાટ હિમ સમૂહથી ઢંકાયેલો એક જબરદસ્ત પહાડ ઓળંગવા માટે સૌ પ્રથમ દોરડાની સાંકળ બનાવી,
पछी आ दोरડાની સાંકળ સાથે સૌ એક બીજા સાથે સંકળાઈને અનેક હિમ નદીઓ ઓળંગીને ઉપર ચડતા ગયા, પણ શ્વાસ લેવામાં મુશ્કેલી પડવા લાગી। મજૂરો પાસે બહુ ભાર નહોતો, છતાં તેમને ઉલટીઓ થવા લાગી। હિમ પડવાથી હિમ નદીઓ લપસણી થઈ જાય, સૌ થાકીને લોથ થઈ ગયા હતા, તો પણ હિંમત કરીને આગળ વધતા ગયા। 12 કલાકના સતત ચડાણના અંતે નજર સામે એક વિશાળ હિમ સરોવર દેખાયું। હિમાચ્છાદિત શિખરોથી વીંટાળાયેલું એ ભવ્ય દ્રશ્ય દેવોના મસ્તક ઉપર મુકુટ જેવું લાગતું હતું। હવે પેલે પાર આવેલી ગુફાઓ સુધી પહોંચવાનું હતું, એને માટે હિમ સરોવર ઓળંગવું પડે। પરંતુ રસ્તામાં અનેક જગ્યાએ હિમ નદીઓમાં મોટી ખોભણો આવતી, તાજું હિમ પડવાથી ખોભણ ન દેખાતા લેખક છેતરાયા અને પગ મૂક્યો, ત્યાં તો બરફ ધસી પડ્યો। તેઓ ભયાનક અને પહોળી ખોભણમાં લપસ્યા। તેઓ ખોભણની એક તરફ વળગીને ઊભા રહ્યા અને દોરડાએ તેમને પકડી રાખ્યા, પછી સૌએ સાથે મળીને એમને ખેંચી લીધા। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે સેક્શન એની ચર્ચા કરી, હવે પછીના વિડીયોની અંદર આપણે સેક્શન બીની પણ ચર્ચા કરીશું, બરાબર। તો આખા પેપરનું સોલ્યુશનની PDF તમારે જોતી હોય તો એપ્લિકેશનમાંથી મળી જશે। આ સિવાય તમે વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ, ફેસબુક કે ઇન્સ્ટામાં જોઈન્ટ થઈ શકો છો, અને આપણી ચેનલમાં વાત કરીએ એમ બધા જ ધોરણના વિડીયો છે। તો તમામ વિદ્યાર્થી મિત્રોને બોર્ડની પરીક્ષા માટે શુભકામના। અસ્તુ, જય હિન્દ, જય ભારત।